લાઠી વડિયા હોસ્પિટલમાં દવા અને બાટલાના અભાવે દર્દીઓના ઓપરેશન દર્દીઓને બહારના ત્રણસો રૂપિયા સુધીના દવા બહારના મેડિકલ સ્ટોરમાંથી લાવવા માટે દર્દીઓ આ છે મજબૂર હાલમાં શરદી ઉધરસ અને તાવના વાયરસના કારણે રોજિંદા અનેક દર્દીઓની હોસ્પિટલમાં કતારો લાગે છે બહાર ગામથી આવતા સામાન્ય માણસ મફત સારવાર માટે હોસ્પિટલમાં આવે છે પરંતુ સરકારની જ બેદરકારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બહારથી મોંઘીધાર દવાઓ ખરીદવા માટે મજબૂર બની રહ્યા છે એક તરફ સરકાર દ્વારા અલગ અલગ દવાઓ માટે સ્ટોર બનાવવામાં આવી રહ્યા છે પરંતુ તે સ્ટોરમાંથી દવાઓ મળતી નથી કે હોસ્પિટલમાં પણ દવાઓ ન હોય ત્યારે ખાનગી જગ્યાથી દવા ખરીદવી પડે છે લાઠી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં દર્દીઓની મુલાકાત કરતા મુલાકાત દરમિયાન પત્રકારને જણાવ્યું હતું કે તમામ દર્દીઓને બહારથી દવા અને બાટલા લાવીને આપવામાં આવે છે શારકાવાર સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર સાથે વાતચીત કરતાં ઘણા સમયથી જરૂરી દવાઓનો સ્ટોક નથી અને સ્ટોક ન હોવાના કારણે તેઓ દવા ન હોય તો પણ તે બહારથી લાવી અને દવા મંગાવવામાં આવે છે અને બાદમાં દર્દીને તેની દવા કરવામાં આવે છે આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમજ ધારાસભ્યને ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી તેમ છતાં પણ હજુ દવાનો સ્ટોક દવાખાના સુધી પહોંચ્યો જ નથી લોકોની વેદના રૂબરૂ સાંભળવામાં સરકારને ફુરસદ જ નથી આમ લાઠી વડિયા હોસ્પિટલ ખાતે બોટલ બાટલા અને દવાના અભાવે દર્દીઓને મોંઘાદાટ દવાખાનામાંથી ખાનગી રાહે તેમને ખાનગી સ્ટોરમાંથી દવાઓ મંગાવી અને દવા કરવાની મજબૂરીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે અને દર્દીઓને બહારથી ત્રણસો રૂપિયા સુધીની દવા લાવી અને મેડિકલ સ્ટોરમાંથી દવા મંગાવવામાં આવે ને ત્યારબાદ દવા કરવામાં આવે છે આમ સરકારની યોજના નિષ્ફળ ગઈ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમાં દવાનો સ્ટોક ન હોય ત્યારે દર્દીઓ ક્યાં જાય જાય તો ક્યાં જાય તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ લાંબા સમયથી પોતાની સ્વાસ્થ્યની સેવાઓ જળવાઈ રહે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેઓ દવા કરાવવા માટે આવતા હોય છે તેમના પરિવારમાં તેમનું ગુજરાન ચલાવવા માટે મુશ્કેલી પડતી હોય અને દવાના પૈસા ન હોય ત્યારે સરકારી દવાખાનામાં દવા કરાવવા માટે દૂર દૂરથી આવતા હોય છે ત્યારે દવા કરાવવા માટે આવે ત્યારે ત્યાં આવતા ખબર પડે કે દવાખાનામાં દવાઓ નથી મેડિકલ સુવિધા નથી અને જેને લઈને દવાઓને બાટલા પ્રાઇવેટ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી પૈસા ખર્ચીને લાવવા પડતા હોય છે અને બાદમાં દવા કરાવવામાં આવે છે જેને લઈને દર્દીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ કચડાઈ રહ્યા છે એક તરફ સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેટા આરોગ્ય કેન્દ્રમાં દવાનો સ્ટોક હોવો જોઈએ પરંતુ મફત દવા કરવાના નામે મફત દવાખાના અને સરકારી દવાખાનામાં મફત સેવાઓ આપવામાં આવે છે તેવા અલગ અલગ કાળ કાઢવામાં આવતા હોય છે માં અમૃતમ કાર્ડ જેવા અનેક કાળો કાઢવામાં આવે પરંતુ જો દવા જ ન હોય તો આ કાર્ડનો શું ઉપયોગ તે પણ એક સવાલ છે જેને લઈને દર્દીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

તમે કોની સારવાર માટે અહીં આવ્યા હા એટલે આ બાટલો શેનો તમારે ચડાવવાનો હતો બાટલો જે હિસાબે લખી દીધો કે બાટલો બાર લેવો પડે અહીં છે નહીં કેટલા દિવસથી તમે સારવારમાં આજે અમે આવ્યા છે હા બાટલો કેટલાનો આવ્યો બાટલામાં લીધા એસી રૂપિયા થયા ભાઈ દવાની ટિકિટ